નમસ્કાર દર્શક મિત્રો હું કાજલ કનોજિયા આઈસીબી ન્યૂઝમાં ખુશ કરવા માટે તથા તેમના આશીર્વાદ મેળવવા માટે વૈદિક પરંપરા અનુસાર વિધિ વિધાન કરવામાં આવતા હોય છે અને આ સમયગાળા દરમિયાન શાસ્ત્રોએ તમામ માંગલિક પ્રસંગો ઉપર પ્રતિબંધ મૂક્યા છે ભાદરવા તારીખ તારીખ વિકપ્ટેમ્બરથી ઓક્ટોમ્બર એટલે કે ભાદરવા અમાસ સુધી શ્રાદ્ધ પક્ષ રહેશે આ મહાલય પણ કહેવામાં આવે છે એટલે કે મહાલય શ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે ગરુડ પુરાણ અનુસાર પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે અને પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે આ સમયગાળો શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંપરા અનુસાર આ પંદર દિવસના ગાળામાં જે તિથિએ સ્વજન દેવ થયા હોય તે તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે પિતૃપક્ષની ત્રણ પેઢી અને માતૃપક્ષની ત્રણ પેઢીનું શ્રાદ્ધ થાય છે મહાલય શ્રાદ્ધમાં તર્પણ પિંડદાન કાગવાસ ગાય અને સ્વાન માટે ભોજન દેવસ્થાન મંદિરમાં કાચું સીધું આપવું બ્રહ્મ ભોજન ગરીબોને ભોજન તથા દાન દક્ષિણાનો ક્રમ છે આ અંગે વાત કરતા ગુજરાત કર્મકાંડ મંચના ટ્રસ્ટી હરિઓમ દવે કહે છે કે શ્રાદ્ધ પક્ષમાં ખીરનું ખૂબ જ મહત્વ હોય છે તેનું વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે આ સમયગાળામાં પિત્ત પ્રકૃતિનો વધારો થાય છે અને ખીર ખાવાથી પિત્તનું સમન થાય છે વળી કાગડા પક્ષીઓ ગાય શ્વાન દેવાલય પૂજારીઓ બ્રાહ્મણો અને ગરીબો એમ તમામનો સમાવેશ શાસ્ત્રોએ કર્યો છે શ્રાદ્ધ પક્ષના વિશેષ દિવસો સાત સપ્ટેમ્બર પડતર દિવસ છે એટલે તે દિવસે કોઈ શ્રાદ્ધ નહીં થાય ભાદરવા વધ ચોથ તારીખ ચોવીસ સપ્ટેમ્બર શુક્રવારે ભરણી નક્ષત્ર હોવાથી આ દિવસે ભરણી શ્રાદ્ધ કરવું ભરણી નક્ષત્ર મૃત્યુના દેવતા યમનું નક્ષત્ર હોવાથી આ દિવસે પણ વિશેષ શ્રાદ્ધ કરવામાં આવે છે તો સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ નોમના દિવસે કરવું આ દિવસ ડોસી નોમ તરીકે પણ ઓળખાય છે જો સ્વજનના મૃત્યુ તિથિ પૂનમ હોય તો પાંચમ અગિયારસ અથવા અમાસના દિવસે શ્રાદ્ધ કરવું જ્યારે સન્યાસીઓનું શ્રાદ્ધ બારસના દિવસે અને જો કોઈ સ્વજન અપમૃત્યુ પામ્યા હોય અત્ર શસ્ત્રથી મૃત્યુ પામ્યા હોય તો તેમનું શ્રાદ્ધ ચૌદસનું કરવું જો કોઈ સ્વજનના મૃત્યુની તિથિ યાદ ન હોય તો અથવા તો આગળની તિથિમાં શ્રાદ્ધ કરવાનું ચૂકી જવાયું હોય તો અમાસના દિવસે સર્વ પિતૃ શ્રાદ્ધ કરી શકાય છે આ વખતે શ્રાદ્ધ પક્ષમાં તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર છઠ અને સાતમ વચ્ચે પડતર દિવસ છે એટલે તે દિવસે કોઈ શ્રાદ્ધ નહીં થાય